સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખાવાનો સ્વાદ બમણો કરી દે એવા બે પ્રકારના ઇન્સ્ટન્ટ કાચી કેરીના અથાણા. એક આપણે ખાટું અથાણું અને એક આપણે ગળ્યું અથાણું બનાવીશું. એક આપણે અચાર મસાલો વાપરીને બનાવીશું અને એક અચારનો મસાલો વાપર્યા વગર. જો સામગ્રીઓ તમારા પાસે ન હોય તો પણ તમે બનાવી શકો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા બે મોટી કેરી, તો હું એક કેરીનું એક ટાઈપનું અથાણું, બીજી કેરીનું બીજી ટાઈપનું અથાણું, લગભગ 150 ગ્રામની એક કેરી છે. આપણે કેરીના આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું. તો ધોઈ અને એકદમ કોરી કરી લેવાની, પછી આ રીતે એકદમ ઝીણા ઝીણા, કે પછી તમારે જો અલગ ટુકડા કરવા હોય તો એકદમ પાતળા પાતળા સ્લાઈસમાં પણ ટુકડા કરી શકો છો. હું આ રીતે એના ઝીણા ઝીણા ટુકડા કરી રહી છું. આ ઇન્સ્ટન્ટ અથાણાઓ તમે એકવાર બનાવી એક વીક સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તો જો તમારે વધારે બનાવવું હોય તો એ પ્રમાણે પણ તમે સામગ્રીઓ લઈ શકો છો. તો આ રીતે કેરીના ટુકડા તૈયાર છે. હવે આપણે ઇન્સ્ટન્ટ ખાટું અથાણું બનાવીશું. તો પહેલાં આપણે અચાર મસાલો, જે બહાર મળે એવો જ રેડીમેડ ઘરે જ આપણે બનાવીશું. તો એના માટે મિક્સર જારમાં 2 ટેબલ સ્પૂન રાઈના કુરિયા અને 1 ટેબલ સ્પૂન મેથીના કુરિયા ઇઝીલી તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાંથી મળી જશે. તો હું થોડા એને વાટી અને પછી બનાવું છું. તમે ડાયરેક્ટ પણ અચાર મસાલામાં ઉમેરી શકો છો. 1 ટીસ્પૂન વરિયાળી, વરિયાળી હોતી નથી સ્કીપ કરવાની જો તમારે ન ઉમેરવી હોય તો, અને 3-4 વાર મેં પલ્સ કરી લીધું તો આવો કોર્સ જેવો પાવડર તૈયાર થઈ જશે. તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. સાથે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન હળદર મિક્સ કરી દઈશું, અને હવે આપણે ગરમ તેલ ઉમેરીશું. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલને એકદમ ધુમાડો નીકળે એટલું ગરમ કરી અને કુરિયામાં ઉમેરી દીધું છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હલકું 1-2 મિનિટ જેવું એને ઠંડુ થવા દઈશું. હલકું ગરમ હશે ત્યારે આપણે એમાં મીઠું, તો 1/2 ટેબલ સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અને લાસ્ટમાં લાલ મરચું પાવડર 1 ટેબલ સ્પૂનથી 1.5 ટેબલ સ્પૂન જેટલું, કે પછી તીખું તમને કેટલું જોવે એ રીતે ઉમેરી દેવાનું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો આખા વર્ષ માટે આ અચાર મસાલો તૈયાર છે. તમે કાશ્મીરી લાલ મરચું પણ વાપરી શકો છો, બહાર જેવો એકદમ કલર આવશે. તો જ્યારે પણ તમારે કોઈ પણ ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય ત્યારે આ મસાલો ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરી દેવાનો. તો આ માત્ર 2 કેરી પૂરતો જ મેં અચાર મસાલો બનાવ્યો છે. તો મેં 1/2 મસાલો કાઢી લીધો છે, 1/2 હું રેવા દઈશ. તો હવે આપણે એમાં 1 કપ કેરીના ટુકડા જે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું તેલ ઉમેરીશું. તો અત્યારે તેલ ઓછું છે, આપણે માત્ર અચાર મસાલા પૂરતું ઉમેર્યું છે. તો લગભગ 1-2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને હલકું ઠંડુ થાય તો થોડું હલકું વોર્મ હશે તો ચાલશે એ આપણે ઉમેરી દઈશું. તો મેં ગરમ કરી હલકું ઠંડુ કરી ઉમેરી દીધું છે. અહીંયા થોડું જો તમારે વધારે અચાર મસાલો કે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું. સાથે અચાર મસાલા પ્રમાણે જ મીઠું હતું, થોડું જો તમને ઓછું લાગે તો આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું, મિક્સ કરી દેવાનું. ઇન્સ્ટન્ટ કાચી કેરીનું ખાટું અથાણું તૈયાર છે. કોઈ બોટલમાં ભરી, કાચની બોટલમાં તમારે એને સ્ટોર કરવાનું એક વીક સુધી, જ્યારે તમારે ખાવું હોય ત્યારે તમે ખાઈ શકો છો. તો ઉનાળાની ગરમીઓમાં વારંવાર બનાવો એવું આ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો. બીજું અથાણું એકદમ સિમ્પલ, કોઈ પણ કુરિયા વગર ગોળ કેરીનું ગળ્યું અથાણું ઇન્સ્ટન્ટ. આ પણ તમે એક વીક સુધી સ્ટોર કરી શકો છો. એના માટે બાઉલમાં 1 કપ કેરીના ટુકડા અને આપણે એમાં 2 ટેબલ સ્પૂન ગોળ, તો આ રીતે ખમણી લેવાનો, ઝીણો ઝીણો કરી લેવાનો, ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી એકદમ સારી રીતે મસળી લઈશું. મીઠું અહીંયા અને ગોળ પણ સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું. ખાટી કેરી તમારી કેટલી છે એ પ્રમાણે ટેસ્ટ બેલેન્સ થવો જોઈએ. તો આ રીતે તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. હવે નોનસ્ટિક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય, ધુમાડો નીકળે એટલું તમારે એને ગરમ કરવાનું. ગેસની આંચ બંધ કરી દઈશું. ગેસની આંચ બંધ કરી અને તેલને નીચે ઉતારી પછી જ આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ચપટી જેટલી હળદર અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. મિક્સ કરી દઈશું આ રીતે.
હવે આ રીતે હલકું તેલ ગરમ રહેશે ત્યારે આપણે 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું કે પછી 1 ટીસ્પૂન રેગ્યુલર અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું મેરી આ રીતે મિક્સ કરીશું અને જે કેરીનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે ગોળ મીઠું અને કેરીના ટુકડામાં ઉમેરી દઈશું એકદમ સરળ રીતે મિક્સ કરી દઈશું ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું આ અથાણું તૈયાર છે તો આ બહુ ટેસ્ટી એવું લાગે છે જો કુરિયા ન હોય તમારા પાસે તો જો તમારે અચાર મસાલાવાળું અથાણું ન બનાવવું હોય તો ગળ્યું અને ખાટું લાગશે સ્વાદમાં તો આ પણ તમે બનાવી શકો છો તો 2-3 કલાક માટે 2 અથાણાને તમારે રહેવા દેવાના અને પછી તમે એને રેફ્રિજરેટરમાં મૂકી દેવાના અને પછી તમે 1 વીક સુધી ખાઈ શકો છો તો આ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું ખાટું અથાણું અને ગળું અથાણું જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ All I want.